સફળતા કોને કહેવાય તે શું માગી લે છે? માણસો એટલી ખુલ્લી સંભાવનાઓ સાથે આવે છે, તે લોકો જેઓ પોતે જે કંઈ પણ કરે તેમાં સફળ થવા માટે પ્રતિબદ્ધ છે. તેમના જીવનનું એક મહત્વનું પાસું એ છે કે તે તમને જીવનમાં ઘણી બધી સીમાઓ, જીવનના ઘણા બધા અવરોધોમાં પાર પાડે છે. આ તમારી શાળામાં થયેલું, પછી કદાચ તમારી કોલેજમાં, પછી તમારા કામમાં આવું લોકો સાથે થઈ રહ્યું છે. કદાચ દરેકની સાથે નહીં, પણ ઘણા બધા લોકો સાથે. Their commitment to success is weak. સફળતા માટેની તેમની પ્રતિબદ્ધતા નબળી છે. તેમને સફળ થવું છે, તેઓ ત્રણ પગલા ભરશે, પછી અહીં કંઈક થોડું રસપ્રદ થાય છે. તેઓ આ બાજુ જતા રહે છે, તેઓ પેલી બાજુ જતા રહે છે, પેલી બાજુ જશે. અરે, મારે જીવવું છે. સફળતા માટેની તેમની પ્રતિબદ્ધતા નબળી છે, કાં તો કોઈક રીતે તેમની આસપાસની પરિસ્થિતિઓ. તમે જાણો છો, પરિસ્થિતિઓ ખૂબ સરળતાથી તમે જે કરી રહ્યા છો તેમાં અવરોધ ઊભો કરી શકે છે. ઘણીવાર તેવું બધાની સાથે થાય છે, પણ જ્યારે આ થાય છે ત્યારે લોકો સફળતા માટેની તેમની પ્રતિબદ્ધતા નબળી પાડી દે છે. કદાચ શારીરિક રીતે થોડુંક નબળું અનુભવી રહ્યા હોય, તેઓ સફળતા માટેની તેમની પ્રતિબદ્ધતા નબળી પાડી દેશે. કદાચ તેમની લાગણીઓ થોડી આડી અવળી થઈ જાય, તેઓ સફળતા માટેની તેમની પ્રતિબદ્ધતા નબળી પાડી દેશે. This is very important right now. અત્યારે આ ખૂબ જ મહત્વનું છે. આ વાયરસ ગમે તેટલું લાંબુ ટકે, This virus. તમારે આમાંથી સફળતાપૂર્વક બહાર આવવાનું છે. તેનો અર્થ છે કે તમારે જીવતા રહેવાનું છે. તે એક મહત્વનો ભાગ છે. And commitment to staying અને જીવિત રહેવાની પ્રતિબદ્ધતા ઢીલી ના પડવી જોઈએ, ભલે ગમે તે થાય. આપણી નજીકનું કોઈ પ્રિય વ્યક્તિ ગુજરી જાય તો સૌથી વધારે મહત્વનું છે કે આપણે જીવતા રહીએ. આપણી આસપાસના બધા લોકો બીમાર છે તો આપણી આસપાસના લોકોનું ધ્યાન રાખવા માટે આપણે સ્વસ્થ રહીએ, તે સૌથી વધારે મહત્વનું છે. તો સફળતા માટેની આપણી પ્રતિબદ્ધતા નબળી ન પડવી જોઈએ, કારણ કે સામાજિક નાટક ચાલી રહ્યું છે કે શારીરિક નાટક કે માનસિક નાટક ચાલી રહ્યું છે, જે કંઈ પણ થાય સફળતા માટેની તમારી પ્રતિબદ્ધતા નબળી ન પડવી જોઈએ. તે જ છે જે તમને જીવનમાં ઘણી બધી સીમાઓ, જીવનના ઘણા બધા અવરોધોમાં પાર પાડે છે. તો સફળતા કોને કહેવાય, તે શું માંગી લે છે? તમારે સમજવું જોઈએ કે તે લોકો જેમણે પોતાના જીવનમાં કંઈક નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે તેઓએ, હું કોઈ વ્યક્તિગત ઉદાહરણ આપવા નથી માંગતો, તેઓએ, હું દેખીતી વસ્તુઓને ટાળવાનો પ્રયત્ન કરી રહ્યો છું જે મારા મગજમાં આવી રહી છે. Obvious things that are coming to my mind. Well, તમે જાણો છો, હું એવા સંબંધીઓ અને મિત્રોને જાણું છું જેઓ હંમેશા તેમનો સવારનો નાસ્તો સમય પર કરે છે, અને નાસ્તા પછી અવશ્ય કોફી તો લેવી જ પડે. કોફી પછી તેમણે સિગારેટ સળગાવી અને સરસ રીતે ત્યાં બેસવું પડે, કારણ કે તેઓ શાંતિપૂર્ણ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને પછી તેઓ કામ પર જશે, એકદમ બપોરના જમવાના સમયે ઘરે પાછા આવશે, જમશે, એક કે બે કલાક માટે આરામ કરશે, ઊંઘશે, પછી સાંજે એક ચા લેશે, અને પછી ધૂમ્રપાન કરશે, અને પછી ફરી કામ પર જશે, અને 8:30 વાગે તેઓ ડિનર માટે પાછા ઘરે આવી જશે, અને પછી કદાચ બીજી વસ્તુઓ, ડ્રિંક અને બીજું બધું. વેલ, તે તેમની પ્રાથમિકતા છે, તે ઠીક છે. હું ફરિયાદ નથી કરી રહ્યો કે તે તેમ ના હોવું જોઈએ, પણ તેઓ જેઓ કાં તો સંગીતમાં, રમતમાં, કળા, વ્યાપાર કે આધ્યાત્મિક પ્રક્રિયામાં ખૂબ સફળ રહ્યા છે, ગમે તેમાં હોય, કોઈ ફરક નથી પડતો. Those people, તે લોકોને ક્યારેય ખબર નથી હોતી કે તેમણે ક્યારે ખાધેલું, ક્યારે ઊંઘ્યા, તેમને બપોરે આરામ મળ્યો કે નહીં. મેં મારા જીવનમાં ક્યારેય આવી વસ્તુ જોઈ નથી. So
તો તે લોકો જેઓ કંઈ પણ તેઓ કરી રહ્યા છે તેમાં સફળ થવા માટે પ્રતિબદ્ધ છે. તેમના જીવનનું એક મહત્વનું પાસું એ છે કે તેઓ જ્યાં પણ થોડીક આરામદાયક પરિસ્થિતિ મળે ત્યાં અટકી નથી જતા, કારણ કે આરામ ત્યારે થશે જ્યારે તેઓ તમને તમારી કબરમાં ઉતારશે. તમે ખૂબ આરામદાયક હશો, ખબર છે? શું તમે જોયું છે તે કેટલા આરામદાયક હોય છે? એક વખત તેઓ મૃત્યુ પામે, જો તમે તેમને ફેંકી દો તો ત્યાં પણ તેઓ આરામમાં રહે છે. અરે હા કે ના, આરામ આવશે. રાઈટ નાઉ ઇટ્સ અબાઉટ એન્શ્યોરિંગ. આ સમય એ ખાતરી કરવા વિશે છે કે અનુભવની ગહનતા હોય અને પ્રવૃત્તિ અસરકારક હોય. કારણ કે જો તેમણે તમને અસીમિત સમય આપ્યો હોત તો તમે તે બધી જ વસ્તુઓ કરી શકત, કશું જ ખોટું નથી. હું તેની વિરુદ્ધ નથી, પણ તેમણે તમને મનુષ્યની આટલી જબરદસ્ત ક્ષમતા સાથે આટલો ઓછો સમય આપ્યો છે તે સમસ્યા છે. જો સૃષ્ટિએ તમને એક અળસિયા જેવા બનાવ્યા હોત, હું એમ નથી કહી રહ્યો કે એક અળસિયામાં કંઈ ખોટું છે, બસ એટલું જ છે કે તે એક સીમિત ક્ષમતા છે, તે બસ તેટલું જ કરી શકે છે. એક અળસિયું એક ઝાડ પર ચડવાનું નથી વિચારી રહ્યું, કારણ કે તે જાણે છે કે તે પક્ષીઓ દ્વારા પકડાઈ જશે. તેને ક્યારેય આવી આકાંક્ષાઓ નથી હોતી, તે બસ પૃથ્વીને રીસાયકલ કરવા માંગે છે. Recycle the earth, you know, it is beneficial to so many other life. તમે જાણો છો, આપણી સાથે તે બીજા ઘણા જીવો માટે લાભદાયી છે, પણ તેનો ઉદ્દેશ ખૂબ જ સ્પષ્ટ છે. ખાવું અને પ્રજનન કરવું અને મરી જવું, એકદમ સ્પષ્ટ ઉદ્દેશો. તે ઉદ્દેશ પૂરો કરવા તે પ્રયત્ન કરે છે. મને નથી લાગતું કે તે બપોરે ઊંઘે છે, મને નથી લાગતું, કારણ કે ઘણી બપોરે મેં અળસિયાઓને જોયા છે, તેઓ ખૂબ મહેનતથી કામ કરતા હોય છે. પણ એક મનુષ્ય ખૂબ વધારે સંભાવનાઓ સાથે આવ્યો છે. Because of that, it needs a certain તેના લીધે મનુષ્યને અમુક સ્તરનો પ્રયત્ન કરવો પડે છે. દુનિયા વિશે ભૂલી જાઓ, પોતાની દ્રષ્ટિમાં સફળ થવા માટે. જો સફળતાનો તમારો ખ્યાલ આવો છે કે તમે તમારા પાડોશી કરતાં થોડુંક વધુ સારું કરી રહ્યા છો, હું તેને બીમારી કહું છું, તે સફળતા નથી. તમે ખુશ છો કે તમારો પાડોશી તમારાથી ખરાબ છે, શું તે બીમારી છે કે સફળતા? તે બીમારી છે. બટ ઇન સમ વે યુ પણ કોઈક રીતે તમે જે કરી રહ્યા છો તેમાં સંતોષ અનુભવો છો. ચાલો હાલ માટે તેને સફળતા માની લઈએ. તેનાથી કોઈ ફરક નથી પડતો કે તમે કોઈનાથી વધુ સારા છો કે કોઈનાથી ખરાબ. તે પ્રશ્ન તમારા મનમાં આવવો પણ ન જોઈએ. બટ ઇન સમ વે પણ કોઈક રીતે તમને લાગે છે કે તમે પોતાને સંપૂર્ણ રીતે ઉપયોગમાં લઈ રહ્યા છો અને તમારી પ્રવૃત્તિમાં અમુક સંતોષની લાગણી છે. વેલ, જો તમે બસ તમારી આંખો બંધ કરીને કોઈ પ્રવૃત્તિ વિના બસ બેસવા માટે સક્ષમ હોવ તો તે શાનદાર છે, પણ તમે તે ન કરી શકો. પણ અત્યારે તે ન કરી શકો. તમે જે સ્થિતિમાં છો તમે એમ જ તમારી આંખો બંધ કરી અને સ્થિર ન થઈ શકો. વ્યસ્ત રહેવાને બદલે તમે રોકાયેલા રહેશો. તેનો અર્થ એવો નથી કે તમે વિકસી રહ્યા છો, તેનો અર્થ છે કોઈક રીતે તમારી અધોગતિ થઈ રહી છે. સફળતા વિશેની સમસ્યા એ છે કે લોકો હંમેશા ચુકાદાઓ આપતા ફરે છે. મેં આ કરેલું, મેં તે કરેલું, કદાચ આ કામ ન લાગ્યું, કદાચ આ એક ભૂલ છે, પેલી એક ભૂલ છે. જીવનમાં એવી કોઈ વસ્તુ નથી હોતી. જુઓ, એક સમયે તમે એક વાનર હતા, ઠીક છે? અરે હું નહીં, આ પેલા અંગ્રેજ, તમે જાણો છો, ચાર્લ્સ ડાર્વિને કહેલું કે તમે બધા વાનર હતા. એક સમયે તમે એક વાનર હતા, બસ થોડા સમય પહેલા. શું તમારું માનવ હોવું કોઈ તમારી ભૂલ હતી કે તમે માત્ર ઉત્ક્રાંતિના એક ચોક્કસ સ્તર પર હતા? શું તે એક ભૂલ હતી કે તમે માત્ર ઉત્ક્રાંતિના એક ચોક્કસ સ્તર પર હતા? તે જ રીતે તમે જન્મ્યા ત્યારથી, કેમ કે તમે માણસ છો, તમે લગભગ ઘડાયા વિના જન્મ્યા છો. બીજા જીવોનું એવું નથી. બીજા જીવો જો તેઓ માત્ર જો તેમના ખોરાકની સંભાળ લેવાઈ ગઈ છે તો તેમને ખબર છે કે જીવનમાં શું કરવું. માણસો એટલી ખુલ્લી સંભાવનાઓ સાથે આવતા હોવાથી તમે મોટે ભાગે ઘડાયા વિના જન્મો છો. તમે ફિક્સ થઈને નથી આવતા,
તમારે પોતાને ફિક્સ કરવા પડે છે. અલગ અલગ લોકો તમારી તરફ અલગ અલગ પ્રકારના દડા ફેંકે છે. ચારે બાજુથી તમારા માતા પિતા, તમારા શિક્ષકો, શાળા, પાડોશીઓ અને સમાજ તથા દુનિયા તમારી તરફ બધી પ્રકારની વસ્તુઓ ફેંકે છે. આ બધો કચરો ભેગો કરીને તેમાંથી તમારા માટે કશુંક સાર્થક બનાવવું તમારું કામ છે. તે તમારી સફળતા છે. કોઈ તમને સાર્થક ગણે કે નહીં તેનું મહત્વ નથી. તમને લાગે કે તમે એક સાર્થક જીવન છે, હાલમાં તે પૂરતું છે. દુનિયા કદાચ ના ઓળખે તેનું મહત્વ નથી, પરંતુ તમે જાણતા હો કે તમે સાર્થક છો.